જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ મહામારી દરમિયાન દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી એવા પોર્ટેબલ વેન્ટિલેટરને તાત્કાલિક ખરીદી કરવા સરકાર દ્વારા સૂચન કરાયું હતું કોરોના દર્દીની સારવાર માટે જરૂરી સાધન સામગ્રીઓની ખરીદી કરાઈ હતી જેના ભાગરૂપે પોર્ટેબલ વેન્ટિલેટર લેવાયા હતા જોકે કોવિડ મહામારી બાદ આ વેન્ટિલેટરને સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાંથી કિડની બિલ્ડિંગમાં લવાયા બાદ રઝલથી હાલતમાં છોડી દેવામાં આવ્યા હોય એમ વાયરલ વિડીયોના આધારે કહી શકાય વેન્ટિલેટર કિડની બિલ્ડિંગના બીજા અને ચોથા માળે ખુલ્લી હાલતમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે લાખોની કિંમતના વેન્ટિલેટરને ઢાંકીને સાચવવાની પણ તસદી લેવામાં આવી નથી હાલ આ વેન્ટિલેટર ચાલુ હાલતમાં છે કે પડ્યા પડ્યા ધૂળ ખાઈ રહ્યા છે કે બગડી ગયા છે એ પણ કહેવું મુશ્કેલ છે આવા સંજોગોમાં પોર્ટેબલ વેન્ટિલેટરનો વપરાશ કરી દર્દીઓના જીવ બચાવી શકાય તેવા સાધનોથી અવદશા હોવાનું જાણકારો કરી રહ્યા છે દર્દીઓના જીવ બચાવવા લેવાયેલા વેન્ટિલેટરને ધૂળ ખાતી હાલતમાં છોડી દેવા જેવી ગંભીર બેદરકારી બીજી કોઈ ન હોઈ શકે એ વાતને નકારી શકાય નહીં આ અંગે સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન નાયકે કહ્યું કે આ બાબત હજી મારા ધ્યાન પર આવી નથી પણ જોઈ કે તપાસ કરી લેશું